દીવ જિલ્લામાં માસ્ક નહીં પહેરનારને રૂપિયા 500નો ફટકારાશે દંડ. કોરોનાથી બચવા માટે શિક્ષાત્મક પગલાં આવશ્યક. દમણ, દીવ અને દાદરાનગર હવેલી હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર સેક્રેટરી દ્વારા કોરોનાને સંક્રમિત થતો અટકાવવા બાબત બહાર પાડવામાં આવ્યું જાહેરનામું. દીવ કલેક્ટર અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ટીમો અને પોલીસ વિભાગ દ્વારા નિયમોના ભંગ કરનારો પર ચાપતી નજર. દમણ, દીવ અને દાદરાનગર હવેલીના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર સેક્રેટરી દ્વારા કોરોનાને સંક્રમિત થતો અટકાવવા બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અનુસાર શિક્ષાત્મક જોગવાઈ હેઠળ ઓર્ડર DMHS COVID-19 2020 416 તારીખ 31 ઓગસ્ટ 2020 મુજબ ફરજિયાતપણે માસ્ક પહેરવાના પાલન બાબતે કોઈપણ વ્યક્તિ જો જાહેર સ્થળો પર કે પછી નોકરી ધંધાની જગ્યા પર માસ્ક પહેર્યા વગર મરી આવશે તો ₹500નો દંડ ભરવો પડશે. આ બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં અનુસાર દંડની વસૂલાત અને જરૂરી દંડનીય કાર્યવાહી દીવ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવશે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ ના નિયમોનું પાલન નહીં કરનાર સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળનો ગુનો પણ નોંધાઈ શકે છે. દીવમાં હાલ તહેવારોને લઈ પર્યટન સ્થળો પર પર્યટકોનો ઘસારો જોવા મળી રહ્યો છે, જેને લઈ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ દીવમાં કોરોનાનો પગપેસારો ન થાય તેને લઈ તમામ નિયમોનું યોગ્ય પાલન થાય તે માટે દીવ પ્રશાસન દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે, જે અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બે અલગ અલગ ટીમો, જેમાં શહેરી વિસ્તારમાં ટીમ લીડર સંદીપ એમ બારિયા, ગ્રામ્ય વિસ્તારોમાં ટીમ લીડર દીક્ષિત ચારણિયાના નેતૃત્વમાં બે ટીમો દ્વારા જાહેર સ્થળોની મુલાકાત દરમિયાન જે લોકો માસ્ક નથી પહેરતા અને નિયમોનો ભંગ કરી રહ્યા છે તેમને હવેથી ₹100ની જગ્યાએ ₹500નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ સાથે દીવ પોલીસ અધિક્ષક હરેશ્વર વિશ્વનાથ સ્વામીના માર્ગદર્શન હેઠળ દીવ પોલીસ વિભાગ દ્વારા પણ તમામ લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતરનું પાલન કરવા અનુરોધ કરવામાં આવી રહેલ છે અને જે લોકો આ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેમને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. માટે હવે દીવના સ્થાનિકોની સાથે પર્યટકોને પણ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. આજથી શરૂ થતા દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના તહેવારો પ્રસંગે સૌ પ્રથમ આપ સૌને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપની દિવાળી અને નૂતન વર્ષ ખૂબ ઉત્સાહભેર, ઉમંગભેર અને નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. આવનારું નવું વર્ષ પણ આપના સૌના માટે ખૂબ લાભદાયી, ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પુનઃ પ્રાર્થના કરી અને આવનારો સમય આપણા બધા માટે ખૂબ સારો રહે. કોરોનાના કાળમાં પણ આપ સૌએ ખૂબ હિંમત દાખવી, ગત વર્ષે પણ ખૂબ હિંમત દાખવી અને આપે સરકારના નિયમોનું પાલન કર્યું અને ખૂબ સારી રીતે આપનું જીવન જીવી રહ્યા. પણ ફરીથી મારી આપ સૌને વિનંતી છે કે આ કોરોનાના કપરાકાળમાં પણ આપ આવનારા વર્ષમાં પણ ખૂબ સચેત રહી અને જે નિયમો હોય એ નિયમો મુજબ જ આપણે અનુસરીએ અને તેનાથી આપણું તંદુરસ્ત શરીર રહે અને આવનારું નવું વર્ષ આપણા બધાના માટે લાભદાયી, ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું પુનઃ અને આપ સૌ સુખી રહો એવી અપેક્ષા રાખું છું. વેપારી વર્ગ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવતું વર્ષ ખૂબ જ સારું જશે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા
होमિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા। માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે। સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990007990 3।